બનાસકાંઠામાં 007 ગેંગના હુમલાનો મામલો આબુ રોડ અને અમીરગઢ પોલીસે આરોપીને ઝડપ્યા છે. આબુ રોડ પોલીસે 8, અમીરગઢ પોલીસે 2 આરોપીને ઝડપ્યા છે. રાજસ્થાનની 007 ગેંગ ફરી સક્રિય થઈ છે અને હુમલા કરીને ફરાર થઈ ગઈ છે. તો આ સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાંથી. અહીંયા 007 ગેંગનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પરેશાન થઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. તો બનાસકાંઠામાં 007 ગેંગના હુમલાનો મામલો સામે આવ્યો. આબુ રોડ અને અમીરગઢ પોલીસે આરોપીને ઝડપ્યા છે. આબુ રોડ પોલીસે 8 અને અમીરગઢ પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. તો આરોપીને ઝડપ્યા બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાનની 007 ગેંગ હુમલા કરીને ફરાર થઈ જતી હતી ત્યારે તેમાંથી આ હુમલાખોરોને પોલીસે ઝડપી લીધા છે. કુલ 10 જેટલા હુમલાખોરો પકડાયા છે. આપ જોઈ શકો છો આ હુમલાખોરો. આબુ રોડ પોલીસે 8 અને અમીરગઢ પોલીસે 2 007 ગેંગના આરોપીઓને ઝડપ્યા. ફોનલાઈનથી આપણી સાથે સંવાદદાતા રતનસિંહ ઠાકોર જોડાઈ ગયા છે. રતનસિંહ, જે પ્રકારે 007નો આતંક બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આબુ રોડ પોલીસે 8 ઝડપ્યા છે અને અમીરગઢ પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા છે, શું છે સમગ્ર મામલો? દીપક, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બનાસકાંઠાનો જે અમીરગઢ તાલુકો છે ત્યાં થોડા કેટલાક સમયથી જે રાજસ્થાની એક ખૂંખાર ગેંગ છે જે 007 નામે ઓળખાય છે, ત્યારે એ ગેંગ થોડા દિવસ અગાઉ જે 4 લોકોને લૂંટના ઈરાદે આવીને ઘાયલ કર્યા હતા અને તેમાં એકની હાલત ગંભીર હતી, તેને અમદાવાદ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે અમીરગઢ પોલીસ અને જે આબુ રોડ પોલીસ છે તેને આજે જે પાલનપુર પંથકમાં જે 007 ગેંગના જે હુમલાનો મામલો હતો તેમાં આબુ રોડ અને અમીરગઢ પોલીસે જે 9 જેટલા આરોપીઓ ઝડપ્યા છે, ત્યારે રાજસ્થાનની આબુ રોડ પોલીસે જે 8 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા છે, ત્યારે અમીરગઢ પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં આવી 007ની જે ગેંગ છે તે હુમલા કરી અને જે પૈસા વેપારનો જે મોબાઈલો ને એની લૂંટ કરીને ફરાર થઈ જતી હતી, ત્યારે અત્યારે જે અમીરગઢ પોલીસ છે તે સતર્ક બની છે અને આબુ રોડ પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે જે આરોપીઓ 9 લોકો થયા છે તેને લઈને અત્યારે જે તપાસ કરી રહી છે કે આ જે 007ની ગેંગ છે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે અને આ ગેંગનો જે ઘેરાદો શું છે તેને અત્યારે જે પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. દીપક રતનસિંહ, એક પ્રકારે ગુજરાતમાં પણ આતંક છે તો બીજી તરફ રાજસ્થાનમાં પણ આ ગેંગના મૂળિયા છે, શું છે વિગત? ડોક્ટર શ્રી દીપક, આ જે ગેંગ છે 007 નામની જે રાજસ્થાનની ખૂંખાર ગેંગ છે અને જે ગુજરાત બોર્ડર પાર કરીને આવે છે, જે 50-60 લોકો જે બાઇકોને જે ખૂંખાર હથિયારો લઈને આવે છે અને જે રાત્રિના સમયે જે ત્યાંથી વાહન પ્રસાર થતા હોય છે, જે બાઇકો છે ને કોઈ વાહનો લઈને નાના મોટા વાહનો લઈને જતા હોય છે તેને હુમલો કરીને તેને લૂંટવામાં આવે છે અને લૂંટીને પાછા રાજસ્થાન તરફ વળી જાય છે. ત્યારે અત્યારે જે પોલીસ છે તે સતર્ક બની છે અને પોલીસે જે 9 જેટલા આરોપીઓને ઝડપ્યા છે અને ઝડપ્યા બાદ જે પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે. દીપક જી, બિલકુલ રતનસિંહ, સમગ્ર વિગતો બદલ આપનો આભાર. તો 007 ગેંગ મૂળ રાજસ્થાનના છે આ શખ્સો અને રાજસ્થાનમાંથી ગુજરાત બોર્ડર પર આવેલા આબુ રોડ અને અમીરગઢ વિસ્તારો જે છે ત્યાં તેઓ લૂંટફાટ કરતા હોય છે, બાઇકો લઈને જતા શખ્સોને આંતરતા હોય છે, તેમના મોબાઈલ પડાવી લેતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હતા. 8-10 જેટલા આરોપીઓ પકડાયા છે.